રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. વાગવામાં હવાના હાથ જેવું થાય છે. નાલો આપણે જવાનું છે ધાણા વાવવા. ધાણા એના એ ભાઈના આઠક વીઘાના વાવ્યા ને આઠ નવ વીઘાના જે બાકી છે, એટલે એટલા ધાણા વાવી આવી અને પછી એક ઘઉં છે, એટલે એવું કામકાજ છે. હાલો આપણે મીરા જો બહારથી અંદરથી અહીં બહાર બંધાઈ ગઈ છે. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મીરા જાય મસ્ત મસ્ત બાંધે છે ને કાનહુરીઓ ચડાવે છે. આમ ક્યાંક કંઈક ખખડે છે ત્યાં, જો કંઈક ખખડતું હતું ત્યાં કાનહુરીઓ ચડાવે છે. હું ખખડતું છે, જો 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 કંઈક ખખડતું હતું ને ત્યાં કાનહુરીઓ ચડાવતી હતી. જય ગૌ માતા, જય ગૌ માતા. તો કંઈક એને એમ કે છે ને ખોળ આપે છે, પણ કંઈક માંડવીને એવું કંઈક લઈ ગયા લગભગ. એને એમ કે ખોળ આપે એટલે કાનહુરીઓ મંડી ચડાવવા તેવું છે બધું. હાલો આપણે આ ઓરણી લઈને જવાનું છે અને ઓલી છોડી નાખી, આ જોડી લીધી છે અને ટ્રેક્ટર ડીઝલ કમ્પ્લેટ, ગાભો બાભો કમ્પ્લેટ. હાલો રેડી છે અને અહીંયા જો વાડીએ જવાની તૈયારીઓ હાલે. કેમ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને ડ્રેસ બદલાઈ નાખો, વાડીના બુસ્કટ ને આવું બધું પહેરી લેવાનું હોય. જો કેમ કોટ ની હાસ હોવો પડે, કોટ લઈ જઈએ તો. કોટ તો મને ટાઈટ લાગે, પણ ટ્રેક્ટરમાં આખો દી હાસ હોય ક્યાં, ઠંડી મને લાગે કા. હાલો કાનું રામ રામ. કયો માં દીકરો એ લ્યો, આને આવી ગઈ હો ટાઈટ. હાલો ઉભો રહો, ઉભો રહો, ઊભી રહે કડી કરો માં દીકરો. હાલો રામ રામ. કયો રે વાહ, ટોપી ભાઈ રે પહેરી દીધી હો મને દેની એક દિયા. હે નાના છોકરાઓની હોય, નાની હોય નાના છોકરાઓની હોય. તો જાય ભાઈ ઉભો રહી ગયો. રામ રામ ને સીતારામ બધાને વાડીએ બા ને એને મૂકતો જાય ને પછી દુકાને વહી જાય. જો ભાઈ બેસી ગયા હે કાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કાલ કેટલા ક્યારા નીંદા લસણ ના? 10 ક્યારા નીંદી નાખા. કેટલા હે ટોટલ આપણે? 37 ક્યારા છે, એટલે હજી 3 દી થા. કેટલા દી થા? ક્યાં ક્યાંય જાવું છે કાબા? બીજું કંઈ કામ નથી એમ. હા ઘર મેરે સારું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. મજૂર કીધા હોય એમાં આઠ મજૂર કીધા હોય ને આઠે આઠ હરખા ન હોય. બે જોડી સારી હોય ને બે હે હા તા લેવાય જાય. ત્રણ બે દી કે 3 દી થાય હજી. એ હરવે હરવે જો કપાસ ઉતારી લીધો અને ભેગું લસણ નીંદવાનું છે ને તો એ 2-3 દીમાં હા હું હોવથી નીંદી નાખીએ. એ કે મજૂર કેવા જ નથી. હા હા તો એવું છે બધું. હા એનો ફોન આવ્યો હતો. હાલો આપણે ઓરણી બોરણી જૂતેલી કમ્પ્લીટ છે, જાવા દે વાવવા. અત્યારે આપણે દીપકભાઈ સતાસિયાની અહીંયા ઘઉં વાવવા આવ્યા છીએ. જે આપણે ધાણા વાવવા જવાના હતા દિનેશભાઈના, એ ટૂંકમાં બંધ રહ્યા. એનું કારણ એવું હતું કે બિયારણ હજી આવ્યું નહોતું, ધોરાજીથી મૈગ્યું હતું એટલે બિયારણ નહોતું આવ્યું, એટલે ધાણા જવાનું થાય કાલે. અને આજે અહીંયા આવ્યા છીએ ઘઉંનું વાવેતર કરવા. એમાં દીપકભાઈ પાસે જમીન તો જાદી છે, હજી આ ખેતરમાં કંઈક બીજું વાવવાનું છે. અત્યારે ઘઉંનું વાવેતર ચાલુ છે, આઠક વીઘાના લગભગ ઘઉં થાય, 7.5-8 વીઘાના. પછી વચ્ચે એમાં કંઈક ટોટલ 15 વીઘા જમીન છે. એમાં 15 વીઘા છે, એમાં પણ આ એક કટકું એમ ટૂંકમાં 15-15 વીઘાના 3 છે, એટલે 45 વીઘા કંઈક અહીંયા છે એવું લાગે છે. અને દર વર્ષે જો કે આપણે વાવેતર કરી જ છીએ એમનું. અને અત્યારે જો પાટણલીઓ ઘઉંનું વાવેતર ચાલુ છે અને આ બાજુથી શેઠેથી મૂક્યું હતું, 1, 2, 3 ને 4 ઉથલ વરી ગયા છે. 1, 2, 3 ને 4 ચાર ઉથલ વરી ગયા છે કમ્પ્લીટ. અને આ રીતનો લાંબો સાં છે અને આ રીતના કંઈક વાતર થાય છે, પારા પણ કમ્પ્લીટ. અને પાટલીયા ઘઉંનું વાવેતર છે. ઘઉં છે આપણે લોકવન,
અને ખાતર છે 12-32-16 NPK. હવે નવું ખાતર આવ્યું ક્યાંક ક્યાંક 10-26-26 એ પણ ક્યાંક ક્યાંક મળે છે, પણ આમાં ખબર નથી આ ક્યુ છે, લગભગ તો 10-26-26 છે કે પછી 12-32-16 હોય. જૂનું કચવેલું હોય છે 12-32-16 છે, નકર 10-26-26 12-32-16 જ છે. આ જૂનું કટવેલું છે, પેલા કટવી લીધું હોય, પેલા હતું. દીપકભાઈ, કેટલી ટોટલ જમીન છે તમારી પાસે? અહીંયા 45. અહીંયા 45, ઓલી પણ ત્યાં 50. 45 ને 50, 95 વીઘા. 95 વીઘા એટલે ટૂંકમાં બધી પોતાની નથી, પણ કાકા બાપાના ભાઈઓનું બધા છે સુરત, અને હેન્ડલ બધું દીપકભાઈ કરે છે એકલા. દોઢસો વીઘા જમીન છે, એમાં હેન્ડલ અત્યારે 95 વીઘાનું કરે છે. ટૂંકમાં પોતે વાવે ને ભાગ્યું આપી દે ને એવું રીતનું હેન્ડલ આખું થાય છે. કેમ બધા ભાઈઓ, એમના કાકા બાપાના ભાઈઓ બધા કોઈ ટ્રાવેલ્સમાં છે, કોઈ નોખા નોખા ધંધામાં છે, પણ સુરત દાદા કેમ વિદેશ વધી છે એટલે 150 વીઘા જમીન છે. પણ ટૂંકમાં અત્યારે દીપકભાઈ પોતે 95 વીઘાનું વાવેતર કરે. દીપકભાઈ, આ આપણે બધું અત્યારે કેટલું વાવેતર ટોટલ થઈ ગયું? વાવેતર અત્યારે 50 વીઘાનું આજે થઈ જાય. ચણાને ઘઉં ને કાંગ વાવો, કાંગ તો હજી બાકી છે, પણ નવી ખેતી આજથી દીપકભાઈ ચાલુ શરૂઆત કરે છે. એટલે આજે તો નથી વાવવાના કાંગ, એ કંઈક બે દી આ બે દી પછી એ આપણે જ વાવવાના છે. 32 દાંતે વાવે ને? 32 દાંતે કાંગની નવી ખેતી અમારા આ વિસ્તારમાં કાંગ કોઈ વાવતું નથી, અને દીપકભાઈ પહેલ કરી છે. 25 વીઘાના વાવવા છે એમ કહે છે, અને એ કે તમારે જ વાવવાનું છે. દીપકભાઈ આગળ ફોન કર્યો હતો આપણને સાણામાં ને એમાં બધે, પણ હું નહોતો આવ્યો, નહોતું મારાથી ફુગાણું, કારણ કે તૈયાર હતું એવું બધું, ડુંગળી ને લસણ ને બધે પોઝિશન બહુ વીક હતી, એટલે એવું હતું બધું. અને અત્યારે જો ઘઉંનું વાવેતર ચાલુ છે, ઘઉં ક્યાંથી લેવા લોકો? લુણાગ્રાથી ઘઉં બિયારણના, ટૂંકમાં એ લોકો એ પોર બિયારણના લીધા હોય ને ઓણ પાછા વાયા, ટૂંકમાં વેચતા હોય, એટલે 600 રૂપિયાના ભાવના આવ્યા હતા. કેટલા 600 રૂપિયાના ભાવના ઘઉં બહુ મસ્તી છે, એકદમ એક નંબર. અને આ દીપકભાઈના ભાગીદાર છે. શું નામ છે ભાઈ તમારું? રાયસિંગભાઈ. સારું. હું મધ્ય પ્રદેશ કે મહારાષ્ટ્ર? વાહ, સારી રીતનું ઘઉં મિક્સિંગ કરતા ને હો ભાઈ? ઓમ તો જોકે વાવેતર જાણે તો મિક્સિંગ થઈ જાય, પણ અત્યારે ન કરતા, અલગ અલગ રાખ્યો બને. તો આ રીતના ઘઉં છે એ તો મેં તમને આગળ બતાવ્યા, અને ખાતર આ રીતનું ચાલુ છે, અને જમીન કંઈક જ આ રીતની છે. હારા નરહી થોડી ઘણી આવતી હોય બધે, કારણ કે આ તો ભાઈ ધંધો છે, કરવો જ પડે, એમાં હાલતું ન હોય. પણ કામ દીપકભાઈ કેમ થાય? એ તો કહો, કામ ગમે એવી જમીન હોય, જેટલી વીક ન નીક વીક જમીન હોય, નબળી થોડીક, તો એમાં નિરાત રાખવી પડે. બાકી કામ એક તારું કરવાનું, કામ કોઈ દિવસ કોઈનું બગાડવાનું નહીં. એટલે હે ને, છે થોડુંક આટલામાં શું છે, થોડુંક ટોટ ને આન તેન બધું હોય, એટલે પંચીઓ મારીને રોટાવેટર માર્યું છે, પણ થોડુંક ગાંગડવાળું એટલે થોડુંક નિરાત રાખવી પડે. બાકી બીજું આમાં કંઈ એમ ન હોય કે કામ બગડી જાય તે રીતનું છે. હાલો મંડી ફેંકવા. આજે આટલા ઘઉં છે, પછી વિહામો. આપણે જે સવારમાં ઘઉં વાવતા હતા ને એ વવાઈ ગયા છે, ને બપોરે પછી બપોરા પાણી કરીને એવો વાળીએ, અને આજે બપોર પછીનું કંઈ વાવેતર નથી, એટલે આપણે ટ્રેક્ટરની સબસિડીનો જે હુકમ આવે એ આવી ગયો છે, એટલે જવું છે આપણે જેતપુર એ હુકમ લેવા. પછી દેવો જો છે પાછું ધોરાજી શોરૂમે, અને વળી પાછું ત્યાંથી લીધો હોય ને અહીંયા પાછો દેવો પડતો હોય, એટલે જવું છે હુકમ લેવા. અને અહીંયા જો બાળને બધાય છે વાળીએ, લસણ ને એવું નીંદવાનું કામકાજ ચાલુ છે, એને પણ બપોરા પાણી કરી લીધા, ને હવે અત્યારે 2 જેવું થાય 2 વાગી ગયા, એટલે ચા પાણી પીને પછી કામે સડે ને હું જાઉં આમ જેતપુર. તો અહીંયા જો બા બેઠા છે, કેટલું લસણ નીંદાણું બા? ફોલ વાતર કાલે કેટલા? 10 લીધા હતા, આજ 6 લીધા, એટલે હજી બપોર પછી કદાચ શ્યારક લેવા જાય, એટલે 20 વાતર તો નીંદાઈ જાય. અને અહીંયા પાકે છે ચા પાણી. કેમ ચા પાણી? હે, સુલાનો ચા પાણી. જો ચા પાણી પાકે છે, અને હું કાનો બે આવ્યા બપોરે કાકાનું
ચા પાણી પાકે છે. અહીંયા અહીંયા કૂવાનું પાણી આવે, કૂવાનું પાણી જાય છે આમ કાંકાની ડુંગળીમાં. અને હવે કપાસ એ મૈડા તળવા આપણે કે દી આવે ભાઈ ઉતારવા ફરમદી તો વાવવા રાખી આખો ધોરો ધોરું થઈ ગયું ખેતર. જોવો તમે વાવવા રાખીને આ વાવવા રાખી એ ખેતર છે એ આખું ધોરું થઈ ગયું છે. હવે એમાં ઉતરી જાય કાઢ નાખવો ને, કપાસ ઉતરી જાય એટલે હે ને કાઢીને અને ખેતી હાઈ ક્લાસ કરીને પછી ઘઉંનું વાવેતર કરી દેવું છે. લસણ આપણે શ્યાર પિયત અપાઈ ગયા ને, શ્યાર પિયત અપાઈ ગયા. દવાનો રાઉન્ડ કે આજ કરવો કાલ કે પરમદી? બે દિવસમાં દવાનો રાઉન્ડ કરવાનો થશે એવું છે. અને વાવેતર હવે ધીમે ધીમે પડે, ધીમા કંઈક કંઈક હાલે આખો દી આખો દી હાલી જાય ને પછી કંઈક બપોર સુધીનું હોય કા. આજ થોડુંક બખેડે સડી ગયું, બખેડે એવું સડી ગયું કે ભાઈ બિયારણ ધાણાનું ધોરાજીથી મગુતી ન આવ્યું એટલે સવારમાં એ ધાણા વાવવા દવાના તો એ બંધ રહ્યા. હવે એ કાલે સવારમાં દવાનું થશે. અને આ દીપકભાઈના ઘઉં વાવતા હતા એ વવાઈ ગયા એટલે એવું છે. ને ઘઉં બપોર પછી ના હતા દીપકભાઈના અને સવારમાં આપણે ધાણા હતા. અને વારા પછી વારો લેતા હોય કે જે જે ભાઈનો પહેલાં ફોન આવે એનો ટૂંકમાં પહેલો વારો લેતા હોય. જાજુ થોડુંક આપણે કંઈ ગણતા નથી કે મોટા વીઘા હોય ને ત્યાં વહી જાય એવું નહીં. ટૂંકમાં જેનો વારો પહેલાં ફોન આવ્યો હોય એમનો લેવાનું ટૂંકમાં. અને અમારા કાનાની જો મોજ તમે જોઈ લો. કાનો શું કરે દીકુ, શું કરશો બટુ, હે શું કરસ તું, શું બનાવવું છે? તો રમવું છે. તે તારા લગ્નમાં જવું તું ન ગયો? એના ટીચર ગયા ન લઈ ગયા, કોઈ ન લઈ ગયું કા? નિશાળ બંધ હતી, જૂની નિશાળ હતી, નવી બંધ હતી. તું હું નીંદવા આવ્યો એમ નહીં, તું નીંદવા આવ્યો રમને આવ્યા હો? તે નીંદવા નથી આવ્યો તું? મિત્ર આ હામું દેખાય નહીં આપણું લસણ છે, લીલકાવ મીંડું હવે સેટેથી નહીં. કેમ આ લીલું સામ ખેતર થઈ ગયું છો આપણું? દવા છે એમ નહીં, આમ ખેતર લીલું સામ થઈ ગયું કે નહીં? હે સસમે હો ગયા જો. શું વાવેલું છે મકાનું? લસણ. લસણ તું રમવા આવ્યો કા? રમવા આવ્યો ને હે? શું આમ જો તાર ટ્રેક્ટર રાખવા જવું છે? ટ્રેક્ટર રાખવા જવું છે? હિન્દી મીંડો બોલવા આમ જો તો ટબર યુ.